નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગિરજારા સ્કૂલમાં આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર અગિયાર બીજ ગણિત વિશે ભણીશું બાળકો આપણે એકથી પિસ્તાળીસ નંબર સુધી આપણે આગળ જોઈ ચૂક્યા છીએ તો હવે આપણે જોઈશું નંબર થી તો જોઈએ નંબર છેતાળીસ એક્સમાં છ ઉમેરી ત્રણ વડે ની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે અહીં આપણને શું કીધું છે એક્સમાં છ ઉમેરવાના છે તો આપણે શું કરીશું એક્સ વત્તા છ એવું લખીએ પછી શું કીધું છે ઉમેરી ત્રણ વડે ભાગતા ઉમેર્યા પછી તેને ત્રણ વડે ભાગવાના છે તો આપણે ભાગાકારમાં ત્રણ લખીશું તો આપણો જવાબ કયો આવશે આપણો જવાબ આવશે ઓપ્શન એ બરાબર છે હવે જોઈએ નંબર સુડતાળીસ એક્સ વત્તા પાંચ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે આંકડાકીય છે ના અહીંયા શું આપ્યું છે એ ચલ પણ આપ્યો છે એટલે આપણું જવાબ આવશે ખોટું નંબર અડતાલીસ કોઈપણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખો કોઈપણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખવાની છે તો તમે કોઈપણ તમારી રીતે લખી શકો છો અહીં ગાડી આપણે લખીએ છીએ પાંચ કૌંસમાં પંદર માઇનસ પાંચ વત્તા સાત ગુણ્યા ત્રણ એટલે આનો આપણને જવાબ મળશે સત્તર તેવી જ રીતે તમે કોઈપણ બે આંકડાકીય લખી શકો છો હવે જોઈએ નંબર ઓગણપચાસ એક્સ માઇનસ ત્રણ વત્તા પાંચ એ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે કે નહીં તે કારણ સહિત લખો તો અહીં આગળ આપણને કારણ સાથે લખવાનું છે કે તે કા આંકડાકીય છે કે નથી તે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માઇનસ ત્રણ અને સરવાળા સાથે પાંચ તે કેવી છે આંકડાકીય છે જ્યારે અહીં એક્સ શું છે ચલ આપ્યો છે એટલે આપણે અહીં ગાડી લખી શકીએ કે આંકડાકીય અભિવ્યક્તિ નથી કારણ કે એક્સ માઇનસ ત્રણ વધતા પાંચમાં એક્સ એ શું છે ચલ છે તેથી એક્સ માઇનસ ત્રણ વધતા પાંચ એ આંકડાકીય અભિવ્યક્તિ નથી હવે જોઈએ નંબર પચાસ નીચેની દરેક અભિવ્યક્તિ આપો તેમાં જોઈએ પહેલાં નંબરની પાંચને એક્સમાં ઉમેરતા પાંચને શું કરવાનું છે એક્સમાં ઉમેરવાનું છે તો આપણે શું લખીશું પહેલાં એક્સ લખીશું વધતા પાંચ એટલે એક્સમાં આપણે પાંચ ઉમેર્યા હવે જોઈએ નંબર બે પંદરને એમ વડે ગુણતા શું કરવાનું છે અહીંયા ગુણવાના છે તો આપણે શું કરીશું પહેલાં પંદર લખીશું તેને એમ વડે ગુણવાના છે એટલે પંદર ગુણ્યા એમ હવે જોઈએ નંબર ત્રણ માઇનસ પીને છ વડે ગુણતા પીને છું શું કરવાના છે માઇનસ પીને છ વડે ગુણવાના છે તો આપણે લખીશું માઇનસ છ ગુણ્યા પી નંબર ચાર વાયમાં માઇનસ ત્રણ ઉમેરતા વાયમાં શું કરવાનું છે માઇનસ ત્રણ ઉમેરવાના છે તો આપણે પહેલાં લખીશું વાય ઉમેરવાના છે એટલે લખીશું સરવાળો અને કેટલા છે માઇનસ ત્રણ છે એટલે આપણે કંસમાં લખીશું માઇનસ ત્રણ તેવી જ રીતે બાકીના તમે બાળકો જાતે કરી શકશો તો તેવી રીતે તમારે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ નંબરના તમારે જાતે કરવાના રહેશે હવે આપણે આપ જોઈએ નંબર પંદર એક્સના દસ ગણામાંથી છ બાદ કરતા તો એક્સના દસ ગણા એટલે શું કરીશું ગુણાકાર કરીશું તો દસ ગુણ્યા એક્સ હવે તેમાં શું કરવાના છે છ બાદ કરવાના છે તો આપણે શું કરીશું માઇનસ છ તેવું લખીશું બરાબર છે હવે જોઈએ નંબર એકાવન જોડકા જોડો તેમાં અ અને બ આપ્યા છે અને તેના જવાબ આપણે લખવાના છે તો પંદરમાંથી ઝેડ બાદ કરતાં પંદરમાંથી શું કરવાના છે સોરી બારમાંથી ઝેડ બાદ કરતાં તો બારમાંથી ઝેડ બાદ કરીએ તો બાર માઇનસ ઝેડ તેવું લખાય તો આપણો જવાબ આવશે ઓપ્શન બી હવે છે બારમાં ઝેડ ઉમેરતા બારમાં ઝેડ ઉમેરવાના છે એટલે શું થશે સરવાળો થશે તો બાર વત્તા ઝેડ આવશે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્રીજા નંબરનું જોઈએ બારને ઝેડ વડે ગુણતા બારને શું કરવાનું છે ઝેડ વડે ગુણાકાર કરવાનો છે તો બાર ગુણ્યા ઝેડ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી હવે ચોથા નંબરમાં છે બારને ઝેડ વડે ભાગતા તો બારને ઝેડ વડે ભાગાકાર કરવાનો છે તો બાર ભાગ્યા ઝેડ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બે તો આપણે જોડકા રીતે જોડી શકીશું ક્રિયાનો ઉપયોગ કરી જુદી જુદી અભિવ્યક્તિઓ લખો અહીં ગાડી આપણને ત્રણ ચાર અને પાંચનો સરવાળા બાદ બાકી અને ગુણાકારની ક્રિયાઓનો ઉપયોગ કરવાનો કીધો છે અને જુદી જુદી અભિવ્યક્તિઓ દર્શાવવાની કીધી છે તો આપણે લખીએ કે આપણે સરવારા માટે લખીએ તો ત્રણ વત્તા ચાર વત્તા પાંચ આપણે ગુણાકાર માટે લખીએ તો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ હવે બાદ બાકી માટે લખીએ તો ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ હવે આપણે સરવારા અને ગુણાકાર માટેની લખીએ તો આપણે લખી શકીએ કે ત્રણ ગુણ્યા ચાર પાંચ તેવી જ રીતે આપણે ગુણાકાર અને સરવાળા માટે ગુણાકાર અને બાદ બાકી માટે લખીએ સોરી તો આપણે લખીએ કે ત્રણ ગુણ્યા બાદ બાકી માટે લખવાનું છે એટલે આપણે શું કરીશું પહેલાં મોટી કિંમત લખીશું મોટી કિંમત કઈ છે પાંચ છે તો આપણે પાંચ માઈનસ ચાર તેવી રીતે લખીશું હવે આપણે બાદ બાકી અને સરવાળા માટે લખીએ તો ત્રણ ઓછા સોરી આપણે પહેલાં મોટી કિંમત લખવી પડશે એટલે આપણે લખીશું અહીંયા ગાડી કે ચાર ઓછા ત્રણ વત્તા પાંચ તેવી આપણે કેટલી લખવાની છે આઠ લખવાની છે આપણે પહેલી લખી બીજા નંબરની ત્રણ ચાર પાંચ અને છ લખી હવે આપણે લખીશું સાતમા નંબર તો સાતમા નંબરે આપણે ગુણાકાર અને સરવાળાવાળી લખીએ તો લખીશું ચાર ગુણ્યા ત્રણ વત્તા પાંચ હવે આપણે બાદબાકી અને ગુણાકાર માટે લખીએ તો આપણને આઠ નંબરની થઈ જશે પાંચ ઓછા ત્રણ આપણે બાદબાકી બાકી માટેની લખવાની છે એટલે આપણે મોટી કિંમત પહેલાં લખીશું પછી નાની કિંમત લખીએ એટલે પાંચ ઓછા ત્રણ ગુણ્યા ચાર તેવી રીતે તમે હજુ પણ સરવાળા બાદબાકી અને ગુણાકારની ઉમેરીને આપણે હજી પણ બીજી અભિવ્યક્તિ બનાવી શકીએ છીએ બરાબર છે હવે જોઈએ નંબર ત્રેપન નીચેની અભિવ્યક્તિમાં ક્રિયાઓ ઓળખી અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો અહીં આપણને અભિવ્યક્તિ આપી છે ક્રિયા આપી છે અને અભિવ્યક્તિ શું દર્શાવે છે તે શોધવાનું કીધું છે અહીં ગાડી આપણને એક્સ માઇનસ બે આપ્યા છે અને આપણને ક્રિયા આપી છે બાદ બાકી તો આપણે અભિવ્યક્તિ શું દર્શાવે છે તો આપણે એવું લખી શકીએ કે એક્સમાંથી બે બાદ કરતા તો આપણને અભિવ્યક્તિ એક્સ માઇનસ બે મળશે તો આપણે એવું લખી શકીએ કે એક્સમાંથી બે બાદ કરતા બીજા નંબરે આપણને શું કીધું છે ટુ બે એક્સ વધતા પંદર અને અહીંયા ગાડી આપણને ક્રિયા અને અભિવ્યક્તિ બંને દર્શાવવાની છે તો આપણે અહીંયા લખી શકીએ કે આપણને અહીંયા શું આપ્યું છે ગુણાકાર આપ્યો છે અને સરવાળો આપ્યો છે તો આપણે અહીંયા લખીશું ગુણાકાર અને સરવાળો અભિવ્યક્તિ શું દર્શાવે છે તો આપણે એવું લખી શકીએ કે બે ને એક્સ વડે ગુણી તેમાં પંદર તો આપણે અહીંયા લખીએ કે બે ને એક્સ વડે ગુણી તેમાં પંદર ઉમેરતા હવે ત્રીજા નંબરે જોઈએ બે એક્સ માઇનસ પંદર તો અહીં ગુણાકાર અને બાદ બાકી શું છે બંને છે તો અહીંયા આપણે લખીશું ગુણાકાર અને બાદ બાકી તો આપણે અહીંયા લખીશું બે ને એક્સ વડે ગુણી અથવા તો એક્સને બે વડે ગુણી તેમાં પંદર બાર કરતા તો આપણને અભિવ્યક્તિ મળશે હવે જોઈએ આપણે નંબર ચોથા નંબરનું એક્સ ભાગ્યા સત્તર છે તો અહીં આપણને શું આપ્યું છે ભાગાકાર આપ્યું છે એટલે આપણે અહીંયા કાઢી અભિવ્યક્તિ લખીશું ભાગાકાર ક્રિયા કઈ છે ભાગાકાર છે અભિવ્યક્તિ શું દર્શાવે છે એક્સને સત્તર વડે ભાગતા તો આપણે અહીંયા લખીએ એક્સને સત્તર વડે ભાગતા હવે છે છેલ્લા નંબરે સત્તર એક્સ તો અહીંયા ગાડી સત્તર શું છે એક્સ વડે ગુણાયેલા છે એટલે આપણે અહીંયા લખીશું શું ગુણાકાર અભિવ્યક્તિ શું દર્શાવે છે કે એક્સને સત્તર વડે ગુણતા અથવા તો સત્તરને એક્સ વડે ગુણતા તેવું આપણે લખી શકીએ તો અહીંયા લખ્યું છે ને સત્તર વડે ગુણતા હવે જોઈએ નંબર અઠ્ઠાવન માત્ર બે જ ક્રિયાઓનો ઉપયોગ કરીને ચલ ચાર અને ચાર તથા આઠની અભિવ્યક્તિ લખો દરેકમાં એક્સની હાજરી અનિવાર્ય છે અનિવાર્ય છે એટલે કે દરેકમાં એક્સ હોવો જોઈએ તો અહીં ગાડી આપણને શું કીધું છે માત્ર બે જ ક્રિયાઓ દર્શાવવાની છે ક્યાં તો સરવારાની હોય ક્યાં તો બાદ બાકીની હોય ગમે તે બે જ ક્રિયાઓ દર્શાવવાની છે તો આપણે અહીંયા ગાડી લખીએ કે ચાર એક્સ વત્તા આઠ અહીં ગાડી બે ક્રિયા થઈ એક ગુણાકારની થઈ અને એક સરવાળાની થઈ હવે આપણે બાદ બાકી માટે એવી રીતે લખીએ તો ચાર એક્સ માઇનસ આઠ અહીં બાદ બાકીની પણ થઈ અને અહીંયા ગુણાકારની થઈ એટલે ગુણાકાર અને બાદ બાકીની કેવી થશે બંને થશે હવે આ ચાર અને આઠ માટે લખ્યું તેવી રીતે આઠેક્સ માઇનસ ચાર અને આઠેક્સ વધતા ચાર એવી રીતે પણ લખી શકે તો અહીંયા લખ્યું છે કે આઠ એક્સ વત્તા ચાર અહીં આઠ એક્સ કેવા છે ગુણાકાર છે અને ચારનો સરવાળો છે બીજી આપણે એવી રીતે પણ લખી શકીએ કે આઠ એક્સ ઓછા ચાર તો અહીંયા ગુણાકારનો પણ આવશે અને બાદ બાકીનો પણ આવશે તેવી રીતે હવે આપણે ભાગાકારમાં લખીએ તો ભાગાકારમાં આપણે શું કરીશું એક્સને આઠ વડે ભાગી દઈએ તો અહીંયા લખીએ એક્સ ભાગ્યા આઠ ઓછા ચાર તેવી જ રીતે અહીંયા ભાગાકાર આવ્યો અને બાદ બાકી હવે આપણે ભાગાકાર અને સરવાળા માટે લખીએ તો શું લખાશે એક્સ ભાગ્યા આઠ વત્તા ચાર અહીંયા ગાડી આપણે ભાગાકારમાં આઠ લીધા હવે આપણે ભાગાકારમાં ચાર લઈએ તો શું લખાશે એક્સ ભાગાકારમાં ચાર ઓછા આઠ અહીંયા ભાગાકાર અને શું થયું બાદ બાકી બંને આવે છે હવે તેવી રીતે આપણે સરવાળા માટે લખીએ તો એવી રીતે લખીશું એક્સ ભાગાકારમાં ચાર અહીંયા બાદ બાકી કર્યું એ કરીશું આપણે સરવાળો તો વધતા આઠ તેવી રીતે આપણે કોઈ પણ અભિવ્યક્તિ દર્શાવી શકીએ છીએ જે નિયમનું પાલન થતું હોવું જોઈએ હવે જોઈએ નંબર પંચાવન બ્રિજલની હાલની ઉંમર એક્સ વર્ષ હોય તો દસ વર્ષ પછી તેની ઉંમર શું હશે દસ વર્ષ દસ વર્ષ પછી શું થાય ઉંમરમાં વધારો થાય તો આપણે એવું લખી શકીએ કે એક વત્તા દસ તેની ઉંમર થશે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ હવે જોઈએ જાતે કરોડનો દાખલા નંબર બીજો એક ટેબલની લંબાઈ તેની પહોરાઈના બે ગણા કરતાં પાંચ મીટર વધારે છે તેની લંબાઈ કેવી છે પહોરાઈના બે ગણા કરતાં પાંચ મીટર વધારે છે તેની પહોરાઈ આપણને એ મીટર છે તેવું આપ્યું છે અને અભિવ્યક્તિ બનાવીને લખો તો આપણને અહીંયા કીધું છે કે ટેબલની લંબાઈ તેની પહોરાઈના બે ગણા કરતાં પાંચ ગ મીટર વધારે છે તો આપણે ટેબલની લંબાઈ બરાબર લખીએ કે બે ગુણ્યા પહોરાઈ વધતા પાંચ મીટર બે ગણા એટલે ગુણાકાર વધતા પાંચ મીટર પહોરાઈ આપણને કેટલી આપી છે એ આપી છે તો આપણે શું લખીશું ટુ ગુણ્યા એ બે ગુણ્યા એ કૌશમાં લખીશું વત્તા કેટલા છે પાંચ મીટર બરાબર બે ગુણ્યા એટલે આપણી ટુ એટલે બે એ વત્તા પાંચ મીટર તો આપણને અભિવ્યક્તિ મળી જશે અને ટેબલની લંબાઈ પણ મળશે ટુ એ વત્તા પાંચ મીટર બરાબર છે હવે જોઈએ નંબર છપ્પન યતિનની હાલની ઉંમર વાર વર્ષ હોય તો પંદર વર્ષ પહેલાં તેની ઉંમર ખાલી જગ્યા વર્ષ હશે પંદર વર્ષ પહેલાંની છે તો પંદર વર્ષ કેટલી હશે ઓછી હશે અને હાલની ઉંમર કેટલી છે વાય વર્ષ છે તો આપણે શું લખી શકીએ હાલની ઉંમર વાય છે પંદર વર્ષ પહેલાં એટલે પંદર વર્ષ પહેલાં તે કેટલું હશે પંદર વર્ષ નાનો હશે તો હાલની ઉંમર કરતાં કેટલો પંદર વર્ષ નાનો હોય તો શું થશે બાદ બાકી થશે તો આપણે લખીએ કે વાય માઇનસ પંદર બરાબર છે હવે જોઈએ નંબર સત્તાવન નીચેના આપેલા વિધાનોને વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે તેને સામાન્ય ભાષામાં ફેરવો અહીં આપણને મેં ગણિતની ભાષા આપી છે તેને આપણે સામાન્ય ભાષામાં લખવાની છે તો તેમાં જોઈએ પહેલાં નંબરનું પેનની કિંમત એક્સ રૂપિયા છે પેન્સિલની કિંમત એક્સ ભાગ્યા બે રૂપિયા છે અહીંયા આપણને પેન્સિલની પેનની કિંમત એક્સ રૂપિયા આપી છે અને પેન્સિલની કિંમત એક્સ ભાગ્યા બે આપી છે તો આપણે એવું લખી શકીએ કે પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં શું છે અહીંયા ગાડી બે છે ભાગાકારમાં એટલે આપણે અડધી એવું લખી શકીએ કે પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે અડધી છે અહીં ભાગાકારમાં બે આપ્યા છે એટલે અડધી કહેવાય હવે જોઈએ નંબર બે સચિનનો ક્રિકેટ મેચનો સ્કોર એક્સ રન છે સૌરવનો સ્કોર એક્સ માઇનસ પંદર રન છે તો આપણે એવું લખી શકીએ કે સૌરવનો સ્કોર સચિનના સ્કોર કરતાં પંદર ઓછો છે અહીંયા શું છે બાદ બાકી છે એટલે શું થશે ઓછો થશે કોનો સ્કોર ઓછો થશે સચિનનો સ્કોર પંદર ઓછો થશે હવે જોઈએ નંબર ત્રણ વર્ગ પાંચમાં એન વિદ્યાર્થીઓ છે વર્ગ છમાં એન વધતા દસ વિદ્યાર્થીઓ છે તો આપણે એવું લખી શકીએ કે વર્ગ છમાં વર્ગ પાંચ કરતાં દસ વિદ્યાર્થીઓ કેવા છે વધારે છે કારણ કે વર્ગ છમાં શું છે એન વધતાં દસ છે અને વર્ગ પાંચમાં એન છે એટલે વર્ગ પાંચમાં શું થયું છ કરતાં દસ વધારે છે તો આપણે એવું લખીએ કે વર્ગ છમાં છમાં વર્ગ પાંચ કરતાં દસ વિદ્યાર્થીઓ કેવા છે વધારે છે તેવી જ રીતે ચોથા નંબરનું રોહિતની ઉંમર વાય વર્ષ છે હાર્દિકની ઉંમર ટુ વાય છે એટલે કે કે વર્ષ છે તો આપણે હાર્દિકની ઉંમર રોહિતની ઉંમર કરતા કેવી છે બે ગણી છે કેમ બે ગણી છે અહીંયા બે ગુણ્યા વાય છે એટલા માટે આપણે લખીએ બે ગણી છે નંબર અઠાવન એક્સ વત્તા પાંચ બરાબર પંદર સમીકરણ છે હા આપણું જવાબ આવશે હા કેમ કે અહીંયા ચલ પણ આપ્યો છે અને બરાબરનું ચિહ્ન છે એટલે અહીં સમીકરણ છે એટલે જવાબ આવશે સાચું નંબર નીચેના પૈકી કયા સમીકરણો છે તે હા કે નામાં લખો જો હા હોય તો ચલ પણ લખો તો અહીં આપણે જોઈએ પહેલા નંબરનું અહીં પહેલા નંબરે શું આપ્યું છે એન માઇનસ પાંચ બરાબર દસ આપ્યા છે તો અહીં વચ્ચે કેવું છે બરાબરનું ચિહ્ન છે એટલે શું થયું સમીકરણ થશે અહીં તો આપણે લખીશું સમીકરણ છે તો હા અહીં સમીકરણ હોય તો આપણને શું કીધું છે ચલ પણ લખો તો અહીં ચલ કયો છે એન છે તો આપણે લખીશું ચલ એન હવે જોઈએ નંબર બે એક્સ ઓછા પાંચ ગ્રેટર દેન દસ તો એક્સ ઓછા પાંચ ગ્રેટર ધેન દસ તો આ સમીકરણ થશે ના તો આપણે અહીંયા લખીશું સમીકરણ થતું નથી એટલે ના હવે જોઈએ ત્રીજા નંબરનું ત્રણ ગુણ્યા પાંચ કંસમાં આપેલા છે વત્તા પંદર બરાબર બે તો અહીં સમીકરણ થશે ના કેમ નહીં થાય કારણ કે અહીંયા ચલ આપ્યો નથી સમીકરણમાં શું હોય ચલ હોય છે એટલે આપણો જવાબ આવશે ના નંબર ચાર બે વાય ઓછા એક બરાબર પાંચ અહીં બરાબરનું ચિહ્ન છે એટલે શું છે સમીકરણ છે તો હા ચલ કયો આપ્યો છે વાય આપ્યો છે તો આપણે અહીંયા લખીશું ચલ વાય હવે જોઈએ નંબર પાંચ બે વાય ઓછા એક લેસ દેન સાત તો અહીંયા શું આપ્યું છે લેસ દેન આપ્યું છે એટલે અહીંયા સમીકરણ થશે નહીં તો જવાબ આવશે ના હવે જોઈએ નંબર છ ત્રણ એક્સ ભાગ્યા બે ગ્રેટર દેન પાંચ તો અહીંયા પણ શું છે ગ્રેટર દેન છે સમીકરણમાં ગ્રેટર દેન કે લેસ દેન આવતું નથી એટલે આપણો જવાબ આવશે ના હવે જોઈએ નંબર સાત છ બરાબર એક્સ વત્તા કૌશમાં છ ગુણ્યા બે તો આ સમીકરણ થશે હા કેમ બરાબરનું ચિહ્ન છે અને ચલ પણ છે તો આપણો જવાબ આવશે હા અહીંયા ચલ કયો આપ્યો છે ચલ આપ્યો છે એક્સ તો અહીંયા ચલ લખીશું એક્સ તેવી રીતે તમે આઠ નવ દસ અગિયાર અને બાર શીખી ગયા તે તમે એવી રીતે જ કરશો હવે જોઈએ નંબર સાહીઠ કોઈ પણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે સંતોષાય છે તો અહીંયા શું છે કોઈ પણ સમીકરણની ચલની કોઈ ચોક્કસ કિંમત માટે સંતોષાય તો આપણો જવાબ આવશે હા તો જવાબ આવશે સાચું નંબર એકસઠ દરેક સમીકરણમાં નીચેની પૈકી કઈ નિશાની હોય છે તો કઈ હોવી જોઈએ સમીકરણમાં બરાબરની હોવી જોઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી નંબર બાસઠ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોવી એ સમીકરણ માટે અનિવાર્યની શરત છે તો અહીંયા શું કીધું છે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી હોય સરખી હોય તો તેને સમીકરણ માટે અનિવાર્યની શરત છે તો આપણે શું જવાબ શું આવશે સાચું કેવી છે સરસ સાચી છે બરાબર નંબર આપેલ કોષ્ટકનો ઉપયોગ કરી શોધો અહીં આપણને કોષ્ટક આપ્યું છે અહીંયા ગાડી વાયની અલગ અલગ કિંમત આપી છે કઈ આપી છે પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા ગાડી અગિયાર બાર અને તેર તેવી રીતે આવી શકે પછી આપણને શું કીધું છે નીચે વાય ભાગ્યા ચારમાં વાય બરાબર કેટલા લીધા છે પાંચ લીધા છે એટલે પાંચ ભાગ્યા ચાર થાય છે વાય બરાબર છ લીધા છે એટલે છ ભાગ્યા ચાર થાય છે પછી વાય બરાબર સાત લીધા છે એટલે સાત ભાગ્યા ચાર થાય તેવી જ રીતે આઠ લઈએ નવ લઈએ દસ લઈએ તો કેટલા થાય તે આપણે શોધવાના છે તો આપણે વાય બરાબર આઠ લઈએ તો વાય બરાબર આઠ લઈએ તો આપણે શું લખી શકીએ કે આઠ ભાગ્યા ચાર આઠ ભાગ્યા ચાર એટલે છેદ ઉડાવીએ તો કેટલા થાય બે થાય તો આપણે ખાલી જગ્યામાં લખીશું બે હવે આપણે વાય બરાબર નવ લઈએ તો વાય બરાબર નવ લઈએ તો કેટલા થશે નવ ભાગ્યા ચાર નવ ભાગ્યા ચારના છેદ ઉડતા નથી તો આપણે ખાલી જગ્યામાં નવની જગ્યાએ લખીશું નવ ભાગ્યા ચાર હવે આપણે લઈએ છીએ વાય બરાબર દસ તો દસ લઈએ તો વાય બરાબર દસ અને ભાગાકારમાં ચાર છે તો દસ ભાગ્યા ચાર લખાય તો હવે છેદ ઉડાડવા હોય તો આપણે અહીંયા છેદ ઉડાડી શકીએ તો શું થશે છેદ ઉડાડીએ તો પાંચ ભાગ્યા બે થશે તો આપણે દસની જગ્યાએ દસ આગળ લખીશું હોય એની કિંમત પાંચ ભાગ્યા બે અથવા તો દસ ભાગ્યા પાંચ દસ ભાગ્યા ચાર પણ તમે લખી શકો અહીંયા ગાડી આપણને કીધું છે કે જ્યારે વાય બરાબર આઠ હોય ત્યારે સમીકરણ વાય ભાગ્યા ચાર બરાબર બેનું સમાધાન કરે છે એટલે કે આપણે છેદ ઉડાડીએ એટલે શું થાય છે છેદ ઉડે છે એટલે કે વાય બરાબર બે નું સમાધાન અહીંયા થાય છે જે આપણને ઉકેલ શોધવાનો કીધો તો તો આપણે અહીંયા લખીશું કે વાય બરાબર આઠ એ વાય બરાબર આઠે વાય ભાગ વાય ભાગ્યા ચાર બરાબર બેનો ઉકેલ છે અહીં કાઢી આપણને શું કીધું તો ઉકેલ શોધવાનો કીધો તો એટલે આપણા જવાબમાં શું આવશે કે વાય બરાબર આઠ એ વાય ભાગ્યા ચાર બરાબર બેનો ઉકેલ છે તો આપણને ઉકેલ મળશે હવે જોઈએ આપણે નંબર ચોસઠ નંબર ચોસઠ સમીકરણ આઠ એમ બરાબર એસીનો ઉકેલ ખાલી જગ્યા અને એન વત્તા પંદર બરાબર અઢારનો ઉકેલ ખાલી જગ્યા છે તો આપણે બે ખાલી જગ્યા શોધવાની છે તો આપણને પહેલાં કઈ છે આઠ એમ બરાબર એસી તો આપણે એમને કરતાં કરીએ તો આઠ ક્યાં જશે એસીના છેદમાં જશે તો એમ બરાબર એસી ભાગ્યા આઠ એસી ભાગ્યા આઠ એટલે કેટલા થશે દસ થશે તો આપણી ખાલી જગ્યામાં આવશે દસ બીજી ખાલી જગ્યામાં શું છે કે એન વધતા પંદર બરાબર અઢાર તેનો ઉકેલ શોધવાનો છે તો આપણે શું કરીશું પંદરને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો શું થશે અઢાર પંદરમાંથી શું કરવા અહીંયા પંદર કેવા છે ધન છે તો બરાબરની જમણી બાજુએ જાય તો શું થશે ઋણ થશે તો શું કરીશું માઇનસ પંદર લખાશે તો અઢારમાંથી પંદર જાય તો કેટલા વધશે ત્રણ વધશે તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં ત્રણ બરાબર છે હવે નંબર છાસઠ સમીકરણ પાંચ એક્સ ઓછા નવ બરાબર છનો ઉકેલ ખાલી જગ્યા છે તો અહીંયા ગાડી સમીકરણ આપ્યું છે અને આપણે ઉકેલ શોધવાનો છે તો આપણે શું કરીશું સૌ પ્રથમ લખીએ પાંચ એક્સ ઓછા નવ બરાબર છ હવે શું લખીશું આ નવ છે તે ક્યાં થશે બરાબરની જમણી બાજુએ લખીએ તો પાંચ એક્સ બરાબર છ અહીંયા નવ કેવા છે ઋણ છે તો બરાબરની જમણી બાજુએ જાય તો કેવા થશે ધન થશે તો આપણે લખીશું છ વત્તા નવ છ વત્તા નવ કેટલા થશે પંદર થશે હા તો પાંચ એક્સ બરાબર પંદર હવે આપણે એક્સને કરતાં કરીએ તો પંદરના છેદમાં પાંચ જશે એટલે પંદર ભાગ્યા પાંચ છેદ ઉડાડો તો આપણને કેટલા મળશે ત્રણ મળશે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ બરાબર હવે કરીએ નંબર સડસઠ નીચેના સમીકરણનો ઉકેલ કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી શોધો અહીં આપણને ઉકેલ શોધવાનું કીધું છે અને શું કીધું છે કૌંસમાં આપેલી સંખ્યામાંથી શોધવાનું છે તો આપણે અહીંયા જોઈએ પહેલા નંબરનું તો પહેલા નંબરની કિંમત શું આપી છે સોરી સમીકરણ શું આપ્યું છે છ એન વત્તા ત્રણ બરાબર નવ એનો ઉકેલ આપણે આમાંથી શોધવાનો છે તો આપણે શું કરીશું છ એન વત્તા ત્રણ બરાબર નવ હવે ત્રણ ક્યાં જશે બરાબરની જમણી બાજુ જશે અહીંયા ત ત્રણ કેવા છે ધન છે બરાબરની જમણી બાજુએ થશે તો શું થશે ઋણ થશે તો આપણે લખીએ છ એન બરાબર નવ ઓછા ત્રણ હવે નવમાંથી ત્રણ જાય તો કેટલા વધશે છ વસે તો આપણે લખીશું બરાબર છ હવે છને જશે આપણે એનને કરતાં કરીએ તો છ ક્યાં જશે છના છેદમાં જશે તો આપણે એન બરાબર લખીએ છ ભાગ્યા છ છ ભાગ્યા છ એટલે કેટલા થશે એક એટલે આપણને જવાબ મળશે એક જે આપણે કૌશમાંથી મળશે બરાબર છે તેવી જ રીતે જાતે કરોનો દાખલા નંબર ત્રણ જે તમારે જાતે કરવાનો રહેશે થેન્ક યુ બાળકો